અને સમાજ સેવકો હોય એના ચહેરા ઉપર તમે આનંદ. આજે સવારે જ એક બહુ રાષ્ટ્રીય કક્ષાના, રાષ્ટ્રીય દરજ્જાના એક સમાજ સેવક એ ત્યાં બરોડામાં અમારા મંદિરે આવેલા. પછી અમે બેઠા ને લગભગ 20-25 મિનિટ અમારે સાહજિક બધી વાર્તાલાપ થયો. બહુ જ મોટી સંસ્થા, પણ હું તમને હૃદયપૂર્વક કહું કે એના ચહેરા ઉપર જે સાત્વિકતા હતી, એમના ચહેરા ઉપર જે આનંદ હતો, એ વેસ્ટ વોટર મેનેજમેન્ટમાં PhD થયેલા છે, મોટી કંપનીના માલિક, પણ એ બધું એમને નાના ભાઈને આપી દીધું કે મેં 50 વર્ષ ઘણું કર્યું, હવે છોકરા કરશે, નાનો ભાઈ કરશે, એમ કરીને સોંપી દીધું. ફૂલ ટાઈમ સમાજ સેવા. પણ આઈ ટેલ યુ ફ્રોમ માય હાર્ટ, મારા હૃદયથી હું તમને કહું અત્યારે, કે મારી હૃદયની વખતે કબૂલાત હતી કે એમના ચહેરા ઉપર જે આનંદ હતો, જે સાત્વિકતા હતી, યુ ફીલ કે ધીસ ઇઝ લાઈફ, આ જીવન છે. તો એવો એક શુભ સંકલ્પ કરજો કે કંઈક નાની મોટી સમાજ સેવા કરવી છે, તો એનાથી પણ તમને જીવનમાં ખૂબ આનંદ આવશે. અને છેલ્લી વાત હવે આપણે 10 મિનિટમાં પૂરું કરીએ, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, ભગવાન પ્રત્યેની ભક્તિ, એ પણ જીવનમાં દ્રઢ કરવાની. આમાં પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ઘણી બધી વાત સંશોધનમાં આવી છે. આપણા મહાન સત્શાસ્ત્રોને, ઋષિમુનિઓ તો આપણને અનુભવથી વાત કરી છે. યુનિવર્સિટી ઓફ કોલંબિયામાં રિસર્ચ થઈ કે જે પરિવારમાં ધર્મ પ્રત્યેની શ્રદ્ધા છે, પરિવારજનોને કંઈક ભગવાન પ્રત્યેની ભક્તિ છે. આપણે અહીંયા કેમ્પસની વચ્ચોવચ્ચ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ પધરાવી છે અને રોજ સવારે આપણે બધા પ્રાર્થના કરીએ છીએ. અમારા ડૉક્ટર સ્વામીને આ વાતની ખબર જ છે અને આ વાતની તેમણે જોરશોરથી ઘણી જગ્યાએ વાત કરેલી છે. તો દેટ એલિમેન્ટ ઓફ ફેઇથ, દેટ એલિમેન્ટ ઓફ ડિવોશન એક મનુષ્ય તરીકે આપણામાં હોવું જોઈએ, નહીં તો મનુષ્ય અને પશુમાં કોઈ ફરક નથી. પશુ પણ સવારે ઉઠીને ખાઈ પીવે છે, હરે ફરે છે, બચ્ચા પેદા કરે છે, બચ્ચા મોટા કરે છે. તમે તમારા છોકરાઓને ભણાવો છો અને સિંહ પણ જંગલમાં એના બચ્ચાને હન્ટિંગ શીખવાડે છે, એ પણ એટલું જ કપડું કામ છે, સહેલું નથી. એટલે બધું પશુઓ પણ કરે છે. પશુમાં અને માણસમાં ફેર શું? ધર્મ અને ભક્તિ એ પશુ અને માણસમાં ફેર છે. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત કરતા કે ધર્મ અને ભક્તિ જો મનુષ્યના હૃદયમાં ના હોય તો એ પશુ જેવો જ છે. કારણ કે ભાઈ તમે ખાઓ પીવો, હરો ફરો, આનંદ કરો, મોજ મજાક કરો, પરિવાર ચલાવો, બચ્ચા મોટા કરો, અને પછી ટાઈમ આવે એટલે આગ બંધ થઈ જાય ને કાર્યક્રમ પૂરો. પશુ જેવું જીવન, ઇટ ઇઝ એનિમલ લાઈફ, ડોગ લાઈફ, ડોંકી લાઈફ, કેટ લાઈફ, સિમ્પલ. યુનિવર્સિટી ઓફ કોલંબિયાએ કીધું કે જે પરિવારમાં ધર્મ છે, ધર્મના સંસ્કાર છે, જે પરિવારમાં ભગવાન પ્રત્યેની થોડી શ્રદ્ધા અને ભક્તિ છે, એ પરિવારને, જે પરિવારોમાં ધર્મ અને ભક્તિ નથી એના કરતાં શું વિશેષ લાભ છે? 10 વર્ષનો આ સર્વે, 1 લાખ પરિવારમાં સર્વે, પૃથ્વીના 5 ખંડો ઉપરનો સર્વે, દુનિયાના 100 દેશોમાં સર્વે, એની પરથી તારણ કાઢ્યું કે જે પરિવારોમાં ધર્મ અને ભક્તિના સંસ્કાર વિશેષ છે, એ પરિવારમાં પહેલી વાત કે પરસ્પર એકબીજા પ્રત્યે સહન કરવાની વૃત્તિ, સહિષ્ણુતા અને પ્રેમ એ વધારે જોવા મળ્યા. આ સુખમય જીવન થયું કે નહીં? કારણ કે હાર્વર્ડ યુનિવર્સિટીએ સ્ટડી કર્યો કે પૃથ્વી પર સૌથી મોટો આનંદ કયો? તો પારિવારિક જીવનનો આનંદ. બીજી વાત કરી કે જે પરિવારોમાં ધર્મ અને ભક્તિ છે, પરિવારને બીજો શું લાભ છે? કે એ લોકોના બાળકોના એકેડેમિક રિઝલ્ટ્સ અને શૈક્ષણિક પરિણામો, જે પરિવારમાં ધર્મ અને ભક્તિ નથી એના બાળકો કરતાં સારા દેખાડાય. ત્રીજું કીધું કે ધર્મ અને ભક્તિ જેના પરિવારમાં હોય એ પરિવારોના બાળકોમાં સ્કૂલની ફરિયાદો ઓછી આવે છે. ચોથી વાત કરી ધ ઓવરઓલ હેલ્થ, એટલે કે જે પરિવારોમાં ધર્મ અને ભક્તિના સંસ્કાર છે એ પરિવારજનોની ઓવરઓલ એનું સ્વાસ્થ્ય, એ ધર્મ અને ભક્તિ નથી એવા પરિવારોના સ્વાસ્થ્ય કરતાં ઘણું સારું જણાણું. તો આ બધું સુખમય જીવન માટે નથી આવતું. ધર્મ અને ભક્તિના સંસ્કારથી તમારા બાળકોનો અભ્યાસ તો સારો થતો હોય, તમારા બાળકોની ફરિયાદો ઓછી આવતી હોય, તમારું બધાનું પરિવારમાં, બધા જ પરિવારજનોનું સ્વાસ્થ્ય સારું રહેતું હોય, તમારા પરિવારજનોમાં પરિવાર વચ્ચે ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એડજસ્ટમેન્ટ એટલે કે સહિષ્ણુતા, પ્રેમ, લાગણી, સહન કરવું એ વધી જતું હોય, તો એ સુખમય જીવન યાત્રા નથી? યસ ઓર નો? એ સુખમય જીવન યાત્રા છે. તો આ સાયન્ટિફિકલી સર્વેથી પૂરું થયેલું છે. પણ આપણે ઘણી વખત કેવું છે કે અમે સંતો કહીએ તમને ઓછું મનાય, પણ એની એ જ વાત પાછી પશ્ચિમમાંથી રિસર્ચ થઈને આવે ને તો કે હવે બરો, આપણે કહીએ ને કે યોગ કરો તો યોગ ના કરે, પણ એ યોગ અમેરિકા જાય,
યોગ વાયુ જે યોગની પાછળ બિગ ઇન્ફ્લેટેડ અમેરિકન એ લાગે યોગા, અને પાછું આવે ને તો કે હવે કરું, આપણી માનસિકતા એવી છે. પણ આ હકીકત છે. એક છેલ્લો પ્રસંગ એને પૂરું કરું. જો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ તમને પ્રેક્ટિકલી શું લાભ આપે છે? લેટ અસ ટોક પ્રેક્ટિકલ, આપણે થિયરીની વાતો નથી કરવી. રોજિંદા જીવનમાં મિનિટ ટુ મિનિટ તમને શું લાભ થાય છે? તો સૌથી મોટો લાભ એ છે કે કપરી પરિસ્થિતિ પ્રતિકૂળ સંજોગોમાં તમને આ વાત સ્થિરતા આપશે, બે બાકડા થતા બચાવશે, સ્ટ્રેસ લેવલ તમારો ઓછો કરશે અને તમને આપઘાતમાંથી પણ બચાવશે. બહુ મોટા સાયકેટ્રિસ્ટ હતા કાર્લ યંગ, એમણે લખ્યું છે કે મેં 60 વર્ષ સુધી સાયકેટ્રિસ્ટની પ્રેક્ટિસ કરી. એટલે સાયકેટ્રિસ્ટ એટલે ગાંડા, સાયકેટ્રિક ગાંડાની ટ્રીટમેન્ટ કરીએ. કેટલા વર્ષ? 60 વર્ષ આંતરરાષ્ટ્રીય કક્ષાએ. અને સાયકેટ્રી વિભાગના પિતામહ કહેવાય કાર્લ યંગ. એમણે કહ્યું કે મેં 60 વર્ષ સુધી ગાંડાઓની ટ્રીટમેન્ટ કરી છે. એને સાજા કરવા માટે હવે વાક્ય સાંભળજો. ડૉક્ટર કાર્લ યંગે કહ્યું કે 60 વર્ષ મેં ગાંડાઓની ટ્રીટમેન્ટ કરી, પણ એક પણ પેશન્ટ મારી પાસે એવો નહોતો કે જે ભગવાનમાં એને શ્રદ્ધા અને ભક્તિ હતી અને મારી ટ્રીટમેન્ટની જરૂર પડી હોય. સ્થિરતા, સ્ટેબિલિટી. 1972ની સાલમાં યુગાંડામાં ઈદી અમીનને રાતોરાત સપનું આવ્યું કે બધા એશિયનોને કાઢો. આપણા બધા ગુજરાતી ત્યાં યુગાંડામાં બધા લાખોપતિ અને કરોડોપતિ હતા, મર્સિડીઝ પહેરાવતા હતા. 60 અને 70ના દાયકામાં મોટી મોટી દુકાનોના માલિક હતા, ફેક્ટરીઓના માલિક હતા. અને ઈદી અમીન આવ્યા અને કે 72 કલાકમાં દેશ છોડો, પહેરેલા કપડે છોડો. અને સૈનિકો ઘરે ઘરે ગયા કાઢવા માટે, પહેરેલા કપડે નીકળ્યો તો શૂટ કરી દઈએ. ઘણાને શૂટેય કર્યા, પણ યુગાન્ડા બ્રિટિશ કોલોની હતી એટલે બધા પાસે બ્રિટિશ પાસપોર્ટ હતો. પણ ઘણા બધા વૃદ્ધો હતા કે આપણે 60-70 થઈ ગયા, તો આપણે ભારત પાછા જવાનું 10 જ વર્ષ છે. ઘણા યંગસ્ટર હતા ને બધા લંડન ગયા. 72 કલાકમાં તો બધા જ એશિયન્સને યુગાન્ડામાંથી કાઢી મૂક્યા. અને યુગાન્ડા એવો દેશ છે ઇસ્ટ આફ્રિકાનો જેની માટે કહેવત છે કે રાત્રે તમે સાવેણાની સળી એ જમીનમાં નાખીને સૂઈ જાઓ એટલે સવારે એની પર ગુલાબ આવી ગયું હોય. એટલી ફળદ્રુપ જમીન, દુનિયાની સૌથી ફળદ્રુપ જમીન. હા, રાત્રે તમારે સાવેણાની સળી જમીનમાં ઊભી રોપી દેવાની અને સવારે એની પર ગુલાબ આવી ગયું હોય. આ કહેવત છે કે જમીનની ફળદ્રુપતા વર્ણવવા માટેની કહેવત છે. આ બધા લંડન ગયા, મર્સિડીઝ ફેરવતા હતા. એ બધા બીજે દિવસે સવારે લંડનમાં ઘરે ઘરે છાપા નાખવા જતા હતા. કેવી પરિસ્થિતિ થયા! આ બધું 72 કલાકમાં જ થયું છે. માણસ ગાંડો થઈ જાય કે નહીં? કોઈના દુકાનમાં કચરા પોતા કરવા માટે રહ્યા 72 કલાકમાં. પહેલાં એની પાસે 6 બેડરૂમનું એર કન્ડિશન હાઉસ હતું અને ઘરમાં 10 આફ્રિકનો કામ કરતા હતા. અને 72 કલાક પછી એ લંડનમાં કોઈકની દુકાનમાં કચરા પોતા કરતા હતા. શું પરિસ્થિતિ થાય! પણ ચાર્લ્સ કનિંગહેમ નામના એક બ્રિટિશ ઇતિહાસકારે લખ્યું કે આ બધા ગુજરાતીઓ અને બધા ઇન્ડિયન્સ એ યુગાન્ડામાં આવી સાહેબી છોડી નહીં આવ્યા, રાતોરાત આવવું પડ્યું, પહેરેલા કપડે કાઢી મૂક્યા, એરપોર્ટ ઉપર ઈદી અમીનની આર્મી ઊભી રહેતી હતી, વેટી પણ ભૂલથી કોઈ લઈ જાય શકે, વેટી પણ ચેક કરે, ગળાનો ચેનો એ પણ ચેક કરે, વોલેટ પણ કાઢી લે અને બૂટ સારા દેખાતો બૂટ પણ કાઢી લે. ચાર્લ્સ કનિંગહેમ લખે છે કે આ બધા અહીંયા આવ્યા, હું એમાંના ઘણા બધાને મળ્યો છું. દુઃખ હતું એનું, એમાં બે મત નથી, ઘણો આઘાતે લાગેલો. પણ એ લોકો આકુળ વ્યાકુળ નહોતા, એ લોકો બે બાકરા નહોતા થઈ ગયા. જીવન હારી ગયા છે એવું એ લોકોને મનમાં નહોતો. એ લોકો જે કામ મળ્યું કરવા માંડ્યા. એની પાછળનું રહસ્ય શોધવાનો મેં પ્રયત્ન કર્યો. પછી ચાર્લ્સ કનિંગહેમ લખે છે કે બધાનો ઇન્ટરવ્યૂ મેં લીધો, બધાના મોઢામાં એક જ શબ્દ હતા કે યુગાન્ડામાં જાઓ જલાલી સાહેબી અને મોર્ચોક હતા, એ ભગવાનની ઈચ્છા. અને આજે અહીંયા કચરા પોતા કરીએ છીએ, એ ભગવાનની ઈચ્છા, અહીં મહેનત કરી લેશું. આ ભગવાનમાં શ્રદ્ધાનો મોટા મોટો લાભ છે. નહીં તો રોજ સવાર ઉઠીને પ્રશ્ન, માને કેમ આવું થયું? બધાને સવાર ઉઠીને આ પ્રશ્ન હોય છે, કેમ આવું થયું? નહોતું થવું જોઈતું, મારી જોડે કેમ આવું થયું? ભાઈ નહોતું થવું જોઈતું, થઈ ગયું, હવે શું કરું? બોલ, રડવું છે, આપઘાત કરવો છે? ભગવાનમાં શ્રદ્ધા હશે ને તો આ વિચાર રહેશે. કલ જો થા વો ભી ભગવાન કી ઈચ્છા, આજ જો હૈ વો ભી ભગવાન કી ઈચ્છા, કલ જો હોગા વો ભી. છેલ્લે યુનિયન બેંક વાળાને મુખ્ય વાત કરી દઈએ હું, ક્યોંકિ આપ જ્યાદાતર હિન્દી સમજતે હું મેં સમજ સકતા હું કે મેં ગુજરાતી મેં બોલ રહા થા, ઇસકે શાયદ આપકો સબ કુછ સમજમાં તો નહીં આયેગા. આયા? હા, તો ફિર અચ્છી બાત હૈ. તો યે બાત હૈ ભગવાન કી ઈચ્છા.
ભગવાન કી ઈચ્છા સે ઉતાર. આનો મતલબ એવો નથી કે પુરુષાર્થ ના કરવો. જંગી પુરુષાર્થ કરવો એ મનુષ્યનું કર્તવ્ય છે અને મનુષ્યનું ગૌરવ છે. પણ એ પુરુષાર્થ પછી જે પરિણામ મળે ને એ સ્વીકાર કરવો ભગવાનની ઈચ્છાથી, એ પણ મનુષ્યનું ગૌરવ છે. આ વાત આપણને શીખવાની છે. બસ આ વાત એક શીખી જાઓ ને, તમને આજે આખા પ્રવચનમાં એક વાત યાદ ના રહે ને તો આ વાત યાદ રાખજો કે હું મારી બુદ્ધિ શક્તિ આવડત સંજોગો વ્યવસ્થા સહકાર થી બધો પુરુષાર્થ કરી લઈશ, લડી લઈશ છેલ્લા શ્વાસ સુધી. પણ પછી કદાચ મારી મનગમતી પદવી કે મનગમતું સ્થાન અથવા મનગમતો દરજ્જો કદાચ મને ન મળ્યો, એનાથી ઓછું મળ્યું, તો હું પ્રેમથી સ્વીકારી લઈશ ભગવાનની ઈચ્છા. મારા પ્રાર્થમાં કદાચ આટલું જ લખ્યું હશે. એ વિચાર સાથે તમે જીવો ને એટલે એક દિવસ પણ તમારું મોઢું ઉતરેલી કઢી જેવું ના થાય, પીધેલી એક દિવસ પણ નહીં. અને શું કામ મોઢું ઉતરેલું રાખીએ? શું કામ હતાશા અને નિરાશામાં જઈએ? એક તો જીવું 70-80 વર્ષ, એમાં રોજના 8 કલાક જો સુઈએ એટલે 23 વર્ષ તો શું આમ જતા રહે? તો રહ્યું શું? એમાં મોઢું કરમાઈને શું કામ કરવું? સવારથી તાજા જ રહેવાનું, આનંદમાં જ રહેવાનું. મળ્યું બહુ સારું, ના મળ્યું વધારે સારું. કેમ? મળ્યું એ મારી ઈચ્છા, ના મળ્યું ભગવાનની ઈચ્છા, કંઈક બીજું હશે. આ વિચારથી જીવન અને જીવનયાત્રા સુખમય રહે. તો આપ સર્વે માટે અમે પ્રાર્થના કરીએ છીએ. ફરી વખત સૌજીભાઈનો ખૂબ ખૂબ આભાર કે એમના આયોજનથી આપણે આજે મળી શક્યા. એમની માટે, એમના બધા પરિવારજનો માટે અમે ખૂબ પ્રાર્થના કરીએ છીએ કે એમની ખૂબ પ્રગતિ થાય. અને વહેલાસર વરાછાથી પાછું બધું અહીંયા તંત્ર ગોઠવાયું, મને પાછળ દેખાડ્યું બધું ગોઠવાઈ જેવું, એ બધું વહેલું ગોઠવાઈ જાય. અને જેટલું અત્યારે વર્કફોર્સ છે એનો ડબલ વર્કફોર્સ ઊભો થાય એવી આજના દિવસે પ્રાર્થના કરીએ છીએ. આપ સર્વેના પરિવારજનોને પણ ખૂબ સંસ્કાર પ્રાપ્ત થાય, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા પ્રાપ્ત થાય, તમારા સંતાનો પણ ખૂબ સારું ભણે. અને આપણે જે $5 trillion ઇકોનોમી બનાવવી છે એ આપણે આપણી આંખે સારી રીતે જોવી છે. ભારતને એક વિકસિત દેશ અને બીજો શબ્દ પણ મહાસત્તા એ આપણે બનાવવો જ છે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.